નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. શહેરનો બહુચર્ચિત જોશી પરિવાર પહોંચ્યો પોલીસ ભવન. સુરત ભાજપના પૂર્વ કોર્પોરેટરના દીકરાએ વિશ્વાસઘાત કર્યાનો આરોપ લગાવ્યો. નીરવ ભુવા, રાહુલ ભુવા મકાન ગીરવે મૂકી રૂપિયા લઈ ગયો હોવાનો આરોપ લગાવ્યો છે. બેંકની ઉઘરાણીથી કંટાળી ઘર છોડી ભાગ્યો હતો જોશી પરિવાર. વારંવાર રજૂઆત છતાં પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ જોશી પરિવારના મોભી પોતાના પત્ની સાથે પોલીસ ભવન ખાતે બેઠા ભૂખ હડતાલ પર. બસ ભૂખ હડતાલ ઉપર એ માટે બેસવું પડે છે કે હજી અમારે જો અમને ન્યાય કશો મળ્યો નથી. ફ્રીડમ પોલીસ ચોકીમાં અમે બે બે ત્રણ દિવસે જઈએ છીએ તો એ લોકો એવું કહે છે કે સારું તમારું કામ થાય છે, તમારું કામ કરીશું, એટલું કહે છે. બાકી આગળ હજી એ લોકોને ફોન કે ઉચકતા નથી, ફોન નહીં ઉચકતા. એ લોકો પોલિટિક્સના છોકરા છે એટલે એવું થોડું છે કે એને ના પકડાય. અમારું ઘર લઈને જતા રહ્યા છે, અમારી પાસેથી પૈસા લઈને જતા. અમે આત્મહત્યા કરીને આવ્યા આજે 6 મહિના થયા છે. કોઈ અમને મદદ મળી, કોઈ સહાયતા મળી નથી, કોઈ જગ્યાએથી અમને ન્યાય મળ્યો નથી. તો હવે અમે આજે ભૂખ હડતાલ ઉપર અહીં બેઠા છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી. બસ નીતાબેન જોશી મારી સાથે વિશ્વાસમાં લઈને છેતરપિંડ થયેલી છે અને મોટા મોટા દગો થઈ ગયો છે ખરેખર. અને એમાં મારું ઘર એ આરોપીએ પોતાના નામે કરી લીધું છે વિશ્વાસમાં લઈને. લોન લેવા પડતું જ એણે કીધું હતું. અને એમાં મારા છોકરાને નોકરી અપાવવાનો પરપઝ હતો અને એમાં પછી જે કંઈ ખર્ચો થાય બધા પૈસા એમાંથી એ ભરવાનો હતો. એમાં એણે કશું પણ કર્યું નહીં કામ, ઉલટું મારું ઘર એને ફસાઈ દીધું લોનના બહાને. અને લોનના હપ્તા પણ ભર્યા નથી અને બેંકવાળાએ મારા ઘર પર નોટિસ આપી દીધી છે. અમારું ઘર હલવાઈ ગયું છે, અમે રહીએ છીએ પણ અમે જોખમ ગમે ત્યારે બેંકવાળા અમે બહાર કાઢી મૂકશે. અને આ માણસે હાથ અદર કરી દીધા છે. એણે કોઈ પણ કામ કર્યું નથી અને ઉલટાના અમારા બધા પૈસા એ લઈ ગયો છે. અને એ માણસમાંથી છૂટવા માટે અમે બીજા એક લોન એજન્ટનો સંપર્ક કર્યો, અલ્પેશ મેવાડા. તો એણે ઉલટું અમારું મદદ કરવાને બદલે ઉલટો અમારા પાસેથી પૈસા લોનના કમિશનના પેટે બે ચેકો લઈ અને પછી એ ચેકને બાઉન્સ કરીને ધમકી આપીને એ પૈસા લેતો ગયો. અને લખાણ બી કરતો કે મેં આટલી મદદ કરી છે અમુક. અને પછી લોનમાં મેં રોક્યા છે, એમ લોનમાં મેં પૈસા રોક્યા જેવું બોલીને માણસે મારી પાસેથી બે ચેકો લીધા સહી કરી. તમે જેના પાસેથી પૈસા તમે છેતરપિંડી થઈ છે કોણ હતા વ્યક્તિ અને શું કરતા હતા? જે તમારી જોડે છેતરપિંડી કરી છે એમનું નામ શું છે અને શું કરતા હતા? નીરવ ભુવા અને રાહુલ ભુવા આ બે ભાઈઓ છે, મૂળ સુરતના રહેવાસી અને વડોદરા એ પોતાની હોટેલ ચલાવતા હતા. એ લોકોની ચાની કે પાના કરે હોટલ હતી બાજુ અમારા ઘર આગળ. અમે અરજી આપી છે પણ હજુ એની કોઈ કાર્યવાહી થઈ નથી. અમારે લગભગ 10 ફેબ્રુઆરી અમે આ અરજી આ રહી 10 ફેબ્રુઆરી અમે અરજી લખાયેલી છે પણ હજુ એની કોઈ કાર્યવાહી થઈ નથી. હજુ અમારી માંગે છે કે આરોપીને ફટાફટ આ લોકોને પકડે. એમની પાસેથી અમારી જે બધી વસ્તુ પાછી અપાવ, અમારું ઘર દસ્તાવેજ, અમારું જે કંઈ બધું બધું ખોટમાં પડ્યું છે કામકાજ બધું બધું પાછું અપાવો. અમારે કંઈ પણ પછી અમારે તો પછી પતિ જવાનું વાળો અમે શું કરીએ? પછી અમારે ન્યાય ના મળે શું કરીએ? અમારા પરિવાર, અમારા બચ્ચા, બે છોકરા, અમે પરિવાર, અમે શું કરીએ? અમારી સપોર્ટમાં અત્યારે કોઈ નથી. અને આ મેવાડા, અલ્પેશ મેવાડા એ લોનના નામે 15 લાખ રૂપિયા થોડા કરીને 15 લાખ રૂપિયા લઈ ગયો છે કેશ રોકડા. અને એવી રીતે કે તમારું કામ થઈ જશે એ રીતે પોલીસ શું કહે? હે પોલીસ બસ અમે બોલાવીએ છીએ, એ લોકો ફોન ઉપાડતા નથી. અમે બોલાવીએ છીએ, કરીએ છીએ જ્યારે પણ પૂછે ત્યારે બસ કરીએ છીએ, શાંતિ રાખો કરીએ છીએ. પોલીસ કંઈ કામ નહીં કરતી નથી કરતી એમ ના કહી શકાય પણ કરવું જોઈએ. એમનું કામ આના નક્કર પગલાં લેવા જોઈએ.